ચારગામ વિસ્તારમાં લગ્ન પ્રસંગ બાદ ભોજન સમારંભમાં 90થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં ભાગદોડ મચી ગઈ છે. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. કતારગામના ઘનશ્યામ નગર ખાતે આવેલ નિત્યાનંદ ફાર્મમાં જમણવાર યોજાયો હતો, જેમાં ભોજન માટે 700થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જમણવારમાં દૂધની વાનગીઓ, બંગાળી મીઠાઈ અને મકાઈની વાનગીઓ બનાવવામાં આવી હતી, જેમાં 90થી વધુ લોકોને ભોજન લીધા બાદ ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા, જેને લઈને લગ્નમાં આવેલ લોકોમાં ગભરાહટનો માહોલ છવાઈ ગયો હતો. ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ 200 જેટલા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સુરત કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું. મનપાએ જુદી જુદી 7 ટીમ ઉતારી કામે લગાડી હતી. 90 જેટલા લોકોને એક સાથે ઝાડા ઉલટી થયાની ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં જમણવાનું આયોજન આરટીસી કેટરર્સ તરફથી કરવામાં આવ્યું હતું. તેની જગ્યાને હાલ સીલ કરી દેવામાં આવી છે. એક સાથે આટલા બધા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં મનપાએ સ્થળ પર જ ઓપીડી શરૂ કરવાની ફરજ પડી હતી. 92 લોકોની તબિયત હાલ સ્થિર હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાંથી 42 લોકો હોસ્પિટલમાં સામાન્ય સારવાર હેઠળ છે. દરેક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને શહેરમાં લગ્ન સરાની મોસમ પણ પૂર બહાર માખેલી છે. તેવામાં આવી અસહ્ય ગરમીમાં દૂધમાંથી બનતી વાનગીઓ ખાવી જોખમકારક સાબિત થઈ રહી છે, જેનું ઉદાહરણ આ વિસ્તારમાં યોજાયેલ લગ્ન જેનું ઉદાહરણ કતારગામ વિસ્તારમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં જોવા મળ્યું હતું. મારું નામ માલવિયા પરેશ છે અને મને ગઈકાલે 23 તારીખના મેરેજ હતા સાંજના, એટલે બધું કેટર્સને ઓર્ડર આપેલો હતો ત્યાં નિત્યાનંદ ફાર્મમાં હાથી મંદિર પાસે. અને આ ખાધા પછી બધાને અમુકને રાતે ને કોઈકને સવારે ને એવી રીતે બધાને ઝાડા ઉલટીને ચાલુ થયું, કોઈને તાવ હતો એટલે પછી બધા અમુક કોઈને દવાથી થઈ ગયું અને 200-150 જણા એડમિટ કરવા પડ્યા. ને આવી રીતે બધાને પ્રોબ્લેમ બહુ વધારે. ને આપણે રાજ કેટર્સ કૃણાલભાઈ નામ છે, આદર્શ છાપરાપટ્ટા આદર્શનગરમાં રહે છે. એ લોકોને બધા કેટર્સમાં આપેલું એટલે મીઠાઈ ને રબડીને એવું હતું જમવામાં, એટલે એમાં જ કંઈક થયું હશે, મીઠાઈ કે રબડી એવું છે. હા, સોસાયટીમાં અત્યારે 20-એક જણા હતા એસએમસીવાળા, બધાને તપાસ કરીને દવા આપી કરીને. કેટલા લોકો હોસ્પિટલમાં દાખલ છે અલગ અલગ વિસ્તારમાં? અલગ અલગ થઈને બધા થઈને 200-250 જણા તો એડમિટ હશે. જે ગામડે ગયા છે એ લોકોની તબિયત કેવી છે? એ લોકોને બધાને પ્રોબ્લેમ તો છે જ, જરાતરા બધાને, કોઈકને વધારે છે, એ લોકોને એડમિટ કરવા પડ્યા. ગત રોજ આ ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવેલ છે. તો સોસાયટીના કુલ 200 જેટલા રહીશો પૈકી 92ને આપણે સ્થળ પર સારવાર આપેલી હતી. આ ઉપરાંત 46 જેટલા લોકો શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં દાખલ છે. આ તમામની તબિયત હાલમાં સ્થિર છે. કઈ રીતે શું ભોજન લીધા બાદ જે છે તે આ અસરક વર્તાઈ હતી અને કઈ રીતના સેમ્પલો લેવામાં આવ્યા? ગતરોજ સોસાયટીમાં જે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો તેમાં પ્રાથમિક તપાસ અનુસાર એવું તારણ નીકળ્યું છે કે આગલા દિવસે તમામે રાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપેલ હોવાનું જણાય છે. તેથી પ્રાથમિક તારણ અનુસાર અનુસંધાને તો ફૂડ પોઈઝનિંગ જેવું લાગે છે. વધુમાં સેમ્પલ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવીએ ફાઇનલ રિપોર્ટ કરવામાં.